यार जी, बाकी मैं आपको फोन पे कर देता हूँ। ठीक है, फोन पे कर दो। तस्वीर नंबर एक, तस्वीर नंबर दो। ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં શીઘ્ર દર્શનના નામ પર વસૂલીનો ખેલ ચાલી રહ્યો છે. આ ખેલમાં ઉપરથી લઈને નીચે સુધી સૌની મિલી ભગત છે. શ્રદ્ધાળુઓને ઝડપથી અને લાઇનમાં ઉભા રહ્યા વિના દર્શન કરવાની ઈચ્છા અને કેટલાક લોકોની લાલચે આ ખેલને ખૂબ મોટો બનાવી. ત્યારે આ ગેરકાયદે વસૂલીની પડતાલ કરી તો ચાર મુખ્ય કિરદાર સામે આવ્યા. આપને એક એક કરી આ તમામ લોકો સાથે રૂબરૂ કરાવીશું. કિરદાર નંબર એક, ઓટો ડ્રાઈવર, જે આ વસૂલી સિસ્ટમની પહેલી કડી છે. તેને જે શ્રદ્ધાળુ બનીને પહોંચેલી ભાસ્કરની ટીમને મંદિરમાં પૂજારી સાથે સંપર્ક કરાવ્યો. કિરદાર નંબર બે, પોતાને પૂજારી ગણાવતો દલાલ. આ નેટવર્કની બીજી કડીમાં અમારો સંપર્ક દલાલ વર્ધમાન હર્ષ સાથે થયો. તો તેણે શયન આરતીની વ્યવસ્થા કરાવવાની વાત કરી. ડીલ નક્કી થયા બાદ દલાલે અમારી ટીમ માટે શયન આરતીમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થા કરી આપી. આ દરમિયાન સામાન્ય શ્રદ્ધાળુઓ પાછળ ભીડમાં ઉભા હતા, તો પૈસા આપીને આવેલા લોકો આરામથી આગળ બેઠા હતા. શયન આરતી બાદ ભાસ્કરની ટીમ બહાર આવી ત્યારે દલાલ હર્ષે ટીમ પાસે 4100 રૂપિયાની માંગણી કરી. કિરદાર નંબર ત્રણ, સુરક્ષામાં તૈનાત પોલીસ અધિકારી. પૂજારીનો સંપર્ક કર્યા બાદ ભક્તોને મંદિરની અંદર લઈ જવાની જવાબદારી આ પોલીસ કર્મીઓની છે. અમારી ટીમને પણ શયન આરતી સમયે આમાંથી એક પોલીસ કર્મી અંદર લઈ ગયો હતો. ક્યા કરના ચાહીએ, કહાં લગ રહા હૈ જામ, કાલા ગેટ સે નિકલ કે. ચલો ઠીક હૈ. કિરદાર નંબર ચાર, ફૂલવાળો. આ નેટવર્કની ચોથી કડી છે મંદિરની બહાર બેઠેલા ફૂલવાળા, જેમનો મંદિરમાં પૂજારીઓ સાથે સીધો સંપર્ક છે અને તેઓ બહારથી ડીલ કરીને ભક્તોના વીઆઈપી દર્શનની વ્યવસ્થા કરે છે. ભારતી કર રહે હો 1100 રૂપિયા એક જણે કે દક્ષિણા, એસે જનરલ ભી દર્શન કર સકતે હો, તો આપકે ઉપર હૈ, આપ જિતના વીઆઈપી દર્શન કરોગે ઉતના પૈસા દેના પડેગા. ये रसीद कटेगी 1100? हां, वो पंडित आएगा आपको लेने और लेके અંદર ચાલ જાય. મહાકાલ મંદિરમાં ચાલતા આ ભ્રષ્ટાચારથી અહીં આવતા ભક્તો પણ પરેશાન. તો આ મામલે કલેક્ટરે ગેરકાયદે વસૂલાત કરનારાઓ સામે કાર્યવાહીની વાત કરી. બિલકુલ સહી હૈ, ઇસકે જો હૈ સિસ્ટમ કો ચેન્જ કરને કી આવશ્યકતા હૈ. યે અગર એસા હો રહા હૈ તો ઇનકો આઇડેન્ટિફાઈ કરકે ઇનકે ખિલાફ કાર્યવાહી હોગી. વહીવટી તંત્ર ભલે આ મામલે કાર્યવાહીની વાત કરી રહ્યું હોય, તેમ છતાં ગેરકાયદે વસૂલાતનો આ ખેલ ત્યાંના નાક નીચે જ ચાલી રહ્યો છે.